चलो विद्यार्थी मित्रों, एमडी बायोलॉजी क्लास में आपको स्वागत है। आज नो आपको टॉपिक है जठर में पाचन। अपने मुख में पाचन अने मुख माथी खोराक अन्न नली द्वारा जठर में कई रीते पहुंचे छे एना विषय आपने चर्चा करी छे। हवे आपको टॉपिक कंटिन्यू छे जठर में पाचन। दरेक टॉपिक अलग एटला माटे छे कोण जोगी शके छे कि केटली वखत फक्त जठर में पाचन एवं पूछाई जाए तो आपने ख्याल हो मारे आटलू लखवानुं छे। तो हवे आपणे जठर में पाचन तरफ जईए छीए। जठर में पाचन शू है तो सौथी पहला बात करी लो कि आ अन्न नड़ी में खोराक जठर में आवशे तो जठर में आया बाद शू थशे। तो जठर में आम तो अपन खबर खोराक वलोवाय, खोराक बरोबर वलोवाय। हवे खोराक वलोवाय त्यां लांबा समय सुधी खोराक रहे बरोबर वलोवाय एनी अंदर विविध प्रकार ना रसो बढ़े अने पाचन की क्रिया थाय। तो हवे आपणे ए समजवानुं छे कि जठरनी अंदर आ क्रिया केवी रीते थाय। साथे साथे जठर आपणा शरीरमां कई बाजु आवेलुं छे तो ए पण तमारे याद राखवानुं के जठर आपणा शरीरमां लेफ्ट साइड एटले के डाबी बाजु आवेलुं छे। कई बाजु आवेलुं छे? डाबी बाजु। वधारानी माहिती आपुं तो जठर कया आकारनुं छे तो केटलीक जग्याए एनो आकार से लक्षी लखेलो हशे, કેટલીક જગ્યાએ તેનો આકાર જે પણ લખેલો હોય છે। એટલે જઠરની વાત થઈ ગઈ કે જઠર ડાબી બાજુએ સી આકારનો એક રચના ધરાવતી, સી આકારની એક રચના ધરાવતી રચના છે જે આવેલી હોય છે। એનો ઉલ્લેખ નથી પણ છતાં પણ મારે તમને એ રીતે તૈયાર કરવા છે કે 11મા સાયન્સમાં જ્યારે તમે ભણો ત્યારે તમને ખબર જ હોય કે હા આ મુદ્દો તો આપણે ભૂતકાળમાં 10મા ધોરણમાં ભણી ગયા છે। સાંભળેલું હોય તો ફરીથી તરત યાદ આવી જાય, રિચાર્જ થઈ જાય। ઓકે ચલો હવે આપણે બુક પ્રમાણે જઈએ જઠરમાં પાછા। જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ છે। આ જે જઠર છે એની દિવાલની અંદર જઠર ગ્રંથિઓ આવેલી છે અને આ જઠર ગ્રંથિઓનું કામ શું છે તો જઠર રસનો સ્ત્રાવ કરે છે। જઠર રસનો શું કરે છે? સ્ત્રાવ। બે જ શબ્દો યાદ રાખવાના, મારી સ્ટેજથી ચાલશો તો એકદમ ઈઝી ખબર પડી જશે કે જઠરની દિવાલમાં જઠર ગ્રંથિ છે, જઠર ગ્રંથિ જઠર રસનો સ્ત્રાવ કરે છે। જઠર રસના સ્ત્રાવમાં શું છે તો જેમાં ત્રણ ઘટકો છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, નિષ્ક્રિય પાચક ઉત્સેચક જેનું નામ છે પેપ્સિન, પેપ્સિન, અને ત્રીજું છે શ્લેષ્મ। આ ત્રણ ઘટકો આપણા જઠર રસની અંદર હોય છે। જઠર રસની અંદર આ ત્રણ ઘટકો હોય છે, એસસીએન, નિષ્ક્રિય પાચક ઉત્સેચક જેનું નામ છે પેપ્સિન, અને ત્રીજું છે શ્લેષ્મ। હવે સૌથી પહેલા એચસીએલ ની વાત કરીએ। એચસીએલ પોતે જ બોલે છે હાઇડ્રોક્લોરિક એસિડ, એનું ફૂલ ફોર્મ છે હાઇડ્રોક્લોરિક એસિડ। હવે એસિડ છે તો એનો કાર્ય શું? તો એસિડ છે એટલે તે એસિડિક માધ્યમ બનાવશે, નંબર 1 એસિડિક માધ્યમ બનાવશે। એસિડ છે એટલે કયું માધ્યમ બને? એસિડિક। અને આ એસિડિક માધ્યમ સર્જે એટલે આ જે પેપ્સિન છે એ નિષ્ક્રિય હોય છે। આ પેપ્સિન કેવું હોય છે? નિષ્ક્રિય, ઉગેલો હોય છે। એને ઉઠાડવાનું કામ કોણ કરે છે? હાઇડ્રોક્લોરિક એસિડ। એટલે નિષ્ક્રિય પેપ્સિનને સક્રિય કરે છે। નિષ્ક્રિય પેપ્સિનને શું કરે છે? સક્રિય, નિષ્ક્રિય પેપ્સિનને સક્રિય કરે। સાથે સાથે આપણી ઉપમા આપ્યું છે કે શું મંદ એસિડ બીજું કોઈ કામ કરે તો હું તમને કહું છું કે તે જીવાણુઓનો નાશ કરે છે, અદ્રાવ્ય ક્ષારોને દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે। ખ્યાલ આવી ગયો બેટા? આપણી બુક પ્રમાણે આ બે મુદ્દા છે કે ભાઈ કયા કયા મુદ્દા છે? હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જઠરમાં એસિડિક માધ્યમ સર્જે છે અને એસિડિક માધ્યમ સર્જીને નિષ્ક્રિય પેપ્સિનને સક્રિય કરે છે, કરે છે, દેખાય છે અહીંયા પેપ્સિનોજન મંદ એસિડ પેપ્સિન, પેપ્સિનમાં ફેરવાય છે। આ સાથે સાથે એક્સ્ટ્રા મુદ્દામાં જીવાણુ નાશક અને અદ્રાવ્ય ક્ષારોને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે, ક્લિયર। હવે પેપ્સિનનું શું કામ છે? પેપ્સિનનું એક જ કામ છે, પ્રોટીનનું પાચન, પ્રોટીનનું પાચન। એટલા માટે મેં કૌંસમાં લખ્યું છે પ્રોટીન પાચક ઉત્સેચક છે, જૈવિક ઉદ્દીપક છે। પ્રોટીન પાચક ઉત્સેચક કયો એમ પૂછાય તો પેપ્સિન લખવાનું, પેપ્સિને શેનું પાચન કરે છે એમ પૂછાય તો પ્રોટીન લખવાનું, ખબર પડી જાય બેટા? પ્રોટીનનું પાચન આનું કામ શું છે? પ્રોટીનનું પાચન, આ પેપ્સિનોજન, આ મંદ એચસીએલ વડે શેમાં ફેરવાયો? પેપ્સિન, સમજવા માટે એક એક્સ્ટ્રા લખ્યું છે। હવે શ્લેષ્મ બીજો ઘટક કયો છે આપણી પાસે? શ્લેષ્મ, શ્લેષ્મ શું કરે છે? તો શ્લેષ્મ એટલે સાદી ભાષામાં કહીએ તો ચિકાસ, સ્ત્રાવ। તો જઠરની દિવાલમાં શ્લેષ્મ, આ જઠરની દિવાલ છે, હવે દિવાલ અહીંયા એસિડ છે,
આમ તો એસિડથી શું થાય, આમ તો આ દિવાલને નુકસાન થવું જોઈએ, પરંતુ આ શ્લેષ્મ શું કરે છે સામાન્ય પરિસ્થિતિમાં, આ જઠરની દિવાલને એસિડિક માધ્યમથી રક્ષણ આપે છે, સાથે સાથે પેપ્સિનની અસરથી પણ રક્ષણ આપે છે. એટલે કે એસિડિક માધ્યમથી શ્લેષ્મ શું કરે છે, જઠરની દિવાલને રક્ષણ આપે છે. જઠરની દિવાલને શ્લેષ્મ શું આપે છે, રક્ષણ આપે, યાદ રાખો. કેમ કે એસિડ રિલીઝ થયું છે, મંદ એસિડ રિલીઝ થયું છે, તો અહીંયા જઠરની દિવાલ નુકસાન થવાની સંભાવના છે, પરંતુ અહીંયા શ્લેષ્મ છે, એ શ્લેષ્મ એ દિવાલના સંપર્કમાં એસિડને આવવા દેતું નથી અને જઠરની દિવાલને રક્ષણ આપે છે. ખ્યાલ આવી જાય આખો મુદ્દો ફરીથી. જઠરમાં પાચન, જઠરની દિવાલમાં જઠર ગ્રંથિ આવેલી છે, તમારે બોલવાનું સાથે સાથે એટલે આવડશે. જઠર ગ્રંથિ જઠર રસનો સ્ત્રાવ કરે છે. જઠર રસમાં નીચેના ઘટકો આવેલા છે, મંદ HCl, નિષ્ક્રિય પેપ્સિન અને શ્લેષ્મ. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ સર્જે છે અને નિષ્ક્રિય પેપ્સિનને સક્રિય પેપ્સિન બનાવે છે. બરાબર, આટલું યાદ રાખશો તો પણ ચાલશે, વધારાનું યાદ રાખવું એ તમારી વાત. નિષ્ક્રિય પાચક ઉત્સેજક પેપ્સિન, પેપ્સિન એ પ્રોટીનનું પાચન કરે છે, આ એક્સ્ટ્રા છે. ત્યારબાદ શ્લેષ્મ, સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ જઠરની દિવાલને એસિડિક માધ્યમ સામે રક્ષણ આપે છે, જેને આપણે જઠરમાં પાચન તરીકે ઓળખીએ છીએ. હવે જઠરમાં ખોરાક બરોબર ભલો વાયો, છ કલાક પડી રહ્યો, બરોબર ભલો વાયો ભલો વાયો ભલો વાયો, બરોબર ભલો વાયા બાદ હવે આ ખોરાક જઠરમાંથી ક્યાં જશે, વિચારો. પહેલા બાપુ શીખવાડ્યા છે, જઠરમાંથી જે જશે નાના આંતરડામાં, તો જઠરમાંથી આ ખોરાક મુદ્રિકા સ્નાયુ, અહીંયા મુદ્રિકા સ્નાયુનો બનેલો વાલ્વ છે, એ મુદ્રિકા સ્નાયુના વાલ્વથી દ્વારા નાના આંતરડામાં દાખલ થાય છે. ક્યાં દાખલ થાય છે, નાના આંતરડામાં દાખલ થાય છે. એટલે જઠરમાંથી ખોરાક મુદ્રિકા સ્નાયુના બનેલા વાલ્વ દ્વારા નાના આંતરડામાં દાખલ થાય છે. ચલો, ઇઝ ધેટ ક્લિયર, ખ્યાલ આવી જાય બેટા, ખબર પડી ગઈ. કે ભાઈ સૌથી પહેલા જઠરમાં પાચનની અંદર આખી ક્રિયા કઈ રીતે થાય છે તે તમે સમજી ગયા છો. હવે આપણે નાના આંતરડામાં પાચન જોઈશું.